वेलकम फ्रेंड्स, अपने आगर पॉलीमर ने जरा कंटिन्यू करिए। लास्ट सेशन में आपड़े पॉलीमर में वर्गीकरण ए जोयू, एक मेथड थी कुदरती पॉलीमर मतलब कुदरत में मळे छे, सिंथेटिक पॉलीमर माणसों द्वारा बनावेलू छे, माणसों द्वारा निर्मित छे, सेमी सिंथेटिक पण पॉलीमरनु वर्गीकरण घणी बधी रीते थाय छे, बनावानी पद्धतिना आधारे, उपयोगिताना आधारे, क्यांथी मळी आवे छे एना आधारे, एमां उद्दीपक वपराय छे के केम एना आधारे मेथड्स घणी बधी छे। आपणे आजे ई वर्गीकरणने जरा कंटिन्यू करीशुं एक बीजी मेथडथी, ए उदाहरण साथे जरा जोईशुं। बीजी मेथड छे बनावटनी पद्धति। पॉलीमर मुख्यत्वे बे पद्धतिथी बनावामां आवे छे, योगशील पॉलीमराइजेशन प्रक्रिया अने संघनन पॉलीमराइजेशन। जोईए जरा पॉलीमर योगशील पॉलीमराइजेशन। योगशील पॉलीमराइजेशन द्वारा योगशील पॉलीमर बने अने संघनन पॉलीमराइजेशन द्वारा संघनन पॉलीमर बने। बने में फरक शू छे? योगशील में मोनोमर्स पाईबोंड मोटा भागे शू होय, पाईबंद होय अथवा रिंग होय, चक्र होय, एक ब्रेक थी जाए का पाईबंद तूटी जाए अने बे छेड़ा थी जोड़ाई जाए, बस खाली पाईबंद अथवा चक्रीय वाड़ो एकाद सिग्मा बंद तूटे अने जॉइंट थाय। आमां क्यांय कोई नाना सादा अणुओ सामान्य रीते मुक्त थता होता नथी। एक वक्त पॉलीमराइजेशन प्रक्रिया स्टार्ट थई गई योगशीलमां तो ए स्टॉप करी शकाती नथी। केवाय एवी रीते, बाकी एक्चुअली स्टॉप करी शकाय छे पण ज्यां स्टॉप करो ने पछी रीस्टार्ट न थाय એટલે આપણે કંઈક આને સ્ટોપ ન કર્યું કહેવાય। બ્રેકિંગ કોને કહેવાય? કે બ્રેક માર્યા પછી પાછી રીસ્ટાર્ટ થવી જોઈએ ને, બ્રેક મારો એ છેલ્લી જ હોય લાસ્ટ, તો એ રીસ્ટાર્ટ ન કહેવાય, બરાબર ને? ગામડામાં એકવાર શેઠ ગયા, પૂછ્યું કે ભાઈ ગીધા હતાનું ઘર ક્યાં આવે? છોકરો કે ગાડીમાં બેસાડો તો કહું। શેઠને તો ઘર જ હતી, ક્યાં જાય? કે બેસ જા, દરવાજો ખોલ્યો, બેસી ગયો। ગામમાં બે ચક્કર મરાયું આખા, પછી એક મોટો લીમડો આવ્યો ને ત્યાં અચાનક એ કે ઊભી રાખો એ કે આ ઘર આવ્યું। શેઠે એકદમ બ્રેક મારી પણ તોય થોડીક ગાડી લીમડાને અડી ગઈ। ગાડી બહુ કિંમતી, 50-60 લાખની ગાડી થોડીક અડી ગઈ। ભાંગતૂટ તો ન થઈ પણ ઓલો છોકરો ઉતરતા ઉતરતા કે શેઠ એક વાત પૂછું તો, કે બોલ, એ કે તમારે સિટીમાં આવા લીમડા ન હોય તો આને ઊભી કેવી રીતે રાખું? 50 લાખની ગાડીનો કચરો ખરીદી તો એવું થાય કે આ ઊભી કેવી રીતે રાખો? મતલબ એમ કહેવો માગતો હતો કે બ્રેક કઈ રીતે મારશો એમ, અહીં તો તમે લીમડા ભટકાડીને ઊભી રાખી, એવી વાત છે। ખેર આપણી વાતને જરા આગળ વધારીએ તો યોગશીલ પોલિમરાઇઝેશનમાં પોલિમરાઇઝેશન પ્રોસેસ સ્ટોપ થતી નથી, સ્ટોપ થાય પણ રીસ્ટાર્ટ ન થાય, એટલે સ્ટોપ થઈ ન કહેવાય। એકવાર સ્ટાર્ટ થઈ ગઈ તો સીધી પ્રક્રિયા પૂરી થઈ શકે ગમે ત્યારે, બસ પછી રીસ્ટાર્ટ નહીં થાય। જ્યારે સંઘનનને સ્ટેપ ગ્રોથ પોલિમરાઇઝેશન પણ કહેવાય ઇંગ્લિશમાં। સંઘનનમાં શું છે કે પોલિમરાઇઝેશન પ્રક્રિયા સ્ટાર્ટ થઈ જાય, ગમે તેટલી વખત તમે સ્ટોપ કરી શકો છો, 1, 2, 5, 50 વખત નહીં, ગમે તેટલી વખત સ્ટોપ કરીને રીસ્ટાર્ટ કરી શકો છો। મેઇન બેનિફિટ આનો એ છે, સંઘનન પોલિમરાઇઝેશનમાં પોલિમરાઇઝેશન પ્રોસેસ ગમે તેટલી વખત સ્ટોપ કરી શકાય છે, રીસ્ટાર્ટ કરી શકાય છે। આમાં મોટાભાગે નાના સાદા અણુઓ મુક્ત થતા હોય છે। આપણે પોઈન્ટ વાઇઝ જરા ખાલી નોટિફિકેશન નોટ થઈ જાય તમારે, એટલા માટે ખાલી અહીંયા લખી દઉં। અહીંયા મોટા ભાગે પાયબંધ કે ચક્ર
તૂટીને બને છે, સંઘનનમાં બે કે વધુ ક્રિયાશીલ સમૂહો જોડાઈને બને છે. બીજું, નાના સાદા અણુઓ મુક્ત થતા નથી. જ્યારે અહીંયા પાણી, એમોનિયા, HCl, CH3OH, મિથેનોલ જેવા નાના સાદા અણુઓ મુક્ત થાય છે, આવા સાદા અણુઓ મુક્ત થાય છે. ત્યાર પછી યોગશીલમાં પ્રક્રિયા રીસ્ટાર્ટ કરી શકાતી નથી. પોલિમરાઇઝેશન પ્રક્રિયા રીસ્ટાર્ટ કરી શકાય છે. જે કંઈ કીધું છે એને જરા એક ઉદાહરણથી સમજી લઈએ. યોગશીલ પોલિમરનું ઉદાહરણ છે CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન. આનું પોલિમરાઇઝેશન થાય, ઇથિનમાંથી પોલિથિન, પોલિથિન આ યોગશીલ પોલિમર બન્યું. જો ઇથિનમાંથી પોલિથિન પાઇબંધ વચ્ચેનો તૂટી ગયો અને આ બની ગયો, જોઈન્ટ થઈ ગઈ, ચેઇન લાંબી થશે. સ્ટાયરીનમાંથી પોલિસ્ટાયરીન. આમાં એક સ્પેશિયાલિટી એ છે કે નામકરણમાં મોટા ભાગે શું હોય છે, પોલી શબ્દથી નામકરણ થતું હોય છે. મોટા ભાગે કહું છું કારણ કે એક જ મોનોમર હોય ને ત્યારે આવું નામકરણ હોય, એકથી વધુ મોનોમર હોય ને ત્યારે પોલી શબ્દથી કામ ન ચાલે. આ સંઘનનનું ઉદાહરણ લઈએ આપણે. આમ તો એ ઉદાહરણ લાસ્ટ ટાઈમ આપ્યું હશે, નાયલોન 6-6 ના આપ્યું હોય તો અત્યારે આપું છું. મેં લાસ્ટ ટાઈમ આપ્યું છે લાસ્ટ લેક્ચરમાં, મને ખબર છે. HCOOH CH2 4 વખત COOH એડીપીક એસિડ પ્લસ હેક્ઝામિથિલિન ડાયામાઇન NH2CH2 6 વખત NH2 HMDA હેક્ઝામિથિલિન ડાયામાઇન. હવે આ બેનું પોલિમરાઇઝેશન કરો ત્યારે અહીંથી OH અને આનો H, પાણીના N અણુ કાયદેસર લખવા માટે દરેકમાં આને પણ એનથી મલ્ટીપ્લાય કરવું પડે. આ પણ N અણુઓ હોય, પોલિમરના પણ N અણુ બનશે. આ છે નાયલોન 6-6. જો અહીંયા નાના સાદા અણુ પાણી જેવો મુક્ત થયો, આમાં બે ક્રિયાશીલ સમૂહ હતા બંનેમાં, એ ક્રિયાશીલ સમૂહોથી જોડાણ થયું, પ્રક્રિયા રીસ્ટાર્ટ થઈ શકે. યસ, આમાં આનો અણુ તમે એક લીધો છે, આ 10 લીધા છે, તો એક અણુની પ્રક્રિયા થઈને સ્ટોપ થઈ જશે ઓટોમેટિક.
પાછું તમે એક એડ કરો તો પાછી એકની પ્રોસેસ થાય, પાછું એક એડ કરો તો એકની થાય, એવું જ નહીં. એ ક્યારે કદાચ તમે એડ કરી દીધું હોય તો ટર્મિનેટર આવે એવા કેમિકલ્સ જે ઉમેરવાથી આ પ્રક્રિયા સ્ટોપ કરી શકાય, પાછી રીસ્ટાર્ટ એ થાય. તો એ જ આ બંનેમાં ફરક છે કે આમાં પ્રક્રિયા રીસ્ટાર્ટ નથી થતી, આવા પાયબંધ તૂટીને થાય છે. મોટાભાગે પાયબંધ અથવા ચક્ર તૂટીને થાય, નાના સાદા અણુ પાણી એમોનિયા જેવા કોઈ અણુ મુક્ત થતા નથી, પ્રક્રિયા રીસ્ટાર્ટ થતી નથી. એ બધી જ વસ્તુ અહીંયા સંઘનનમાં થાય છે. તો દરેક પોલિમરને આ બે ભાગમાં વેચી શકાય, યોગશીલ પોલિમર અને સંઘનન પોલિમર. આ બનાવવાની પદ્ધતિને યોગશીલ પોલિમરાઇઝેશન કહેવાય, ઇંગ્લિશમાં એડિશન પોલિમરાઇઝેશન, અને આ છે કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન, સંઘનન પોલિમરાઇઝેશન. પદ્ધતિ વાઇઝ આ પોલિમર સારા અથવા ઔદ્યોગિક ઉપયોગી ના ન ઉપયોગી એવું કશું નથી, બંને પોલિમરને પોતપોતાનું ઇમ્પોર્ટન્સ છે. બરાબર છે? એટલે આપણે એ રીતે આને ઉપયોગિતાને આની હારે પરાણે જોડી દઈશું નહીં. કારણ કે ઘણી વખત શું થાય, એકવાર આપણે ઉપયોગિતાની રીતે જોતા હોય તો વળી પછી મગજમાં એ જ પહેલાં ફરતું હોય. એટલે બી કેરફુલ. આ પદ્ધતિના આધારે આપણે પ્રકાર પાડ્યા છે, યોગશીલ અને સંઘનન પોલિમર. હા, હજુ આનું જો સબ પ્રકાર પાડવો હોય તો યોગશીલમાં બે પ્રકાર પડી શકે. જો એક જ પ્રકારના મોનોમર વપરાણા હોય તો હોમોયોગશીલ પોલિમર, એકથી વધુ વપરાણા હોય તો એને કયો કહીશું? કો યોગશીલ પોલિમર. કો હોમો અને કો, કો પોલિમર છે. કો પોલિમર આપણે કો એજ્યુકેશન કહીએ, ગર્લ્સ બોયઝનું સાથે એજ્યુકેશન છે, કો એજ્યુકેશન. એમ અહીંયા બે મોનોમર્સ, એકથી વધુ પ્રકારના મોનોમર્સ હોય તો કો યોગશીલ પોલિમર થાય. સંગઠનમાં પણ એ રીતે હોમો અને કો બની શકે, પણ આમાં મોટાભાગના જે કાંઈ ઉદાહરણો અત્યારે આપણે જોવાના છે ને બુકમાં, એ આના કોવાળા જ છે. હોમોવાળા આપણે આવતા નથી. એટલા માટે ઘણી વખત એવું લાગે રાખે કે આમાં હોમો નહીં આવતું હોય, એવું કશું હોતું નથી. આમાંય આવી શકે છે, પણ મોસ્ટલી મોટાભાગે નથી હોતા, બહુ રેર કેસમાં હોય એટલે તો નથી આપ્યા, આપણે નથી એનો સ્ટડી કરતા. ઓકે, હવે આવા યોગશીલ પોલિમર એના વિશે થોડાક ડિટેલમાં આવા ઉદાહરણો ભણીએ. કારણ કે આ ઇથિનમાંથી પોલિથિન એટલે આ પરફેક્ટ ઉદાહરણ ન થયું. પોલિથિન કેટલાય પ્રકારના હોઈ શકે છે. હું તમને જ કહું તો માની લ્યો કે આપણી પાસે જો કેમિકલમાં આવી બોટલ્સ વપરાય છે, કેમિસ્ટ્રીમાં આ જે બોટલનું મટીરિયલ છે ને, આ જોઈ શકતા હશો, આ બોટલ આ બહુ મજબૂત આવે. તમે આની અંદર પાણી ભરીને ગમે ત્યાંથી ફેંકો ને દસમા માળેથી તો તૂટી નહીં જાય. આ હાઈ ડેન્સિટી પોલિઇથિલિન મટીરિયલ છે. હાઈ ડેન્સિટી પોલિઇથિલિન છે તો આ જ સૂત્ર આ જ થાય. રાસાયણિક સૂત્રમાં કોઈ ફરક નથી, પણ બનાવટની પદ્ધતિ બદલી જાય. આ હાઈ ડેન્સિટી થઈ ગયું. અને લો ડેન્સિટી પોલિઇથિલિન જોતું હોય તો લો ડેન્સિટી એ પણ બતાવો. આ લો ડેન્સિટી છે, આ જે વ્હાઈટવાળું દેખાય છે ને, ઓલમોસ્ટ કલરલેસ. અને બીજા લો ડેન્સિટી તો ઘણા બધા મળી જશે. તમને બીજા ઉદાહરણ આપું લો ડેન્સિટીના. જો આ લો ડેન્સિટી પોલિઇથિલિન છે, આ લો ડેન્સિટી છે. આમાંને આમાં ફરક શું છે? આ ખૂબ મજબૂત છે. આ થોડા દિવસ કદાચ તડકે પડ્યું રહેશે ને તો પણ આના બોન્ડિંગ બ્રેક થઈ જશે, એટલે પ્લાસ્ટિક ખરાબ થઈ જશે, ફેંકી દેવું પડશે. આ ઢાંકણું છે, આ તમને ખબર હશે આવા ઢાંકણા છે, કંઈ હશે ને બહુ લાંબો સમય છત ઉપર કે એવા પડ્યા રહે ને તો આમાંથી તૂટવા માંડે આપોઆપ, વચ્ચે વચ્ચેથી ક્રેક થઈ જાય, તૂટી જાય. ટૂંકમાં લાઈફ એની પ્રમાણમાં ઓછી હોય છે, મજબૂતાઈ ઓછી હોય છે, પણ ફ્લેક્સિબિલિટી વધારે હોય. આ બોટલને તમે આમ દબાવી શકો, દબાવીને છોડી દો તો પાછી મૂળ અવસ્થા ધારણ કરે. જ્યારે આ છે હાઈ ડેન્સિટી, એ બહુ હાર્ડ મટીરિયલ હોય છે, એ પાછું એટલું ઇઝીલી પોતાનું સ્થાન લેતું નથી. મારે તમને એ જ કહેવું છે કે જે રનિંગ મટીરિયલ જે હોય છે ને, જો આ મટીરિયલ છે ને, આ બોક્સનું આ લો ડેન્સિટી છે, અલો ડેન્સિટી છે. ફેર આપણી વાતને આગળ વધારીએ. આ બધા હાઈ ડેન્સિટી સોડિયમ ફોસ્ફેટ છે, પેટ્રોલિયમ જેલી, આ બધા હાઈ ડેન્સિટી છે. આ બોટલ મજબૂત આવે, આપણે એ બંને સાથે જોઈએ.
हाँ पाछा साथे आनी साथे मिक्स नहीं करता आ आ हाई डेन्सिटी पॉलिथिलीन नहीं लागे तमने देखाव ऊपर थी खाली ना जोवानुं होय आ जे पॉलिमर छे ने हाई डेन्सिटी पॉलिथिलीन छे ने आ पॉलिस्टायरीन छे पॉलिस्टायरीन नी हीट रेजिस्टंट कैपेसिटी सारी होय उष्मा अवाहक होय ज्यारे हाई डेन्सिटी पॉलिथिलीन एवुं नथी होतुं ત્યારે આપણે હવે આ યોક્સિલ પોલિમર કેટલાક યોક્સિલ પોલિમર ખાસ કરીને એલડીપી એચડીપી ટેફલોન પાન એ બધાને બનાવટ વગેરે જોવી છે પહેલાં એ સમજી લઈ કે આવા યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા એક્ઝેક્ટલી કઈ રીતે થાય છે પછી એના ઉદાહરણ જોઈએ આ પ્રક્રિયા યોક્સિલ પોલિમરાઇઝેશન કઈ રીતે થાય છે એને સમજીએ ત્રણ તબક્કામાં થતી હોય છે યોક્સિલ પોલિમરાઇઝેશન માટે સામાન્ય રીતે અન્ય કેમિકલ્સનો ઉપયોગ હવે તો થાય જ છે નંબર વન રો મટીરિયલ લઈ લો જે આપણે એડ કરવાનું છે રો મટીરિયલ લો એની અંદર ઇનિશિયેટર ઉમેરો પ્રક્રિયાને જે ઇનિશિયેટ કરે શરૂઆત કરે એને ઇનિશિયેટર કહેવાય પ્રારંભિક પ્રક્રિયા ઉત્તેજક ગુજરાતી તો નેચરલી ટફ જ હોય થોડુંક ટફ જ હોય મતલબ એક ભાષાનો શબ્દને બીજી ભાષામાં કન્વર્ટ કરો એટલે એને સમજાવવા માટે એકથી વધુ શબ્દો વાપરવા પડે એટલે ટફ લાગે બીજું કંઈ નથી બાકી પ્રારંભિક પ્રક્રિયા ઉત્તેજક ઉમેરવાથી પ્રક્રિયા સ્ટાર્ટ થશે પછી પ્રપોગેટ થશે આપોઆપ ઝડપી બનશે અને છેલ્લે કેમિકલ ઉમેરીને અન્ય એવા રસાયણો જેને ટર્મિનેટ કરી નાખે ને ટર્મિનેટર કહેવાય 1, 2, 3 નહીં હો હા તો આ ટર્મિનેટ કરે છે પ્રક્રિયાને તો એ ટર્મિનેટર છે હવે સામાન્ય રીતે ટર્મિનેટરની તો જરૂર પ્રમાણમાં ઓછી પડતી હોય છે જોઈતી એક્ઝેક્ટ પ્રોપર્ટી માટે જ ટર્મિનેટર જોઈ રાઇટ ટાઈમે જ સ્ટોપ કરવી હોય ને પ્રક્રિયા એના માટે જોઈ બાકી તો આ જનરલ જે પોલિમર્સ મેં તમને બતાવ્યા એવા જે રનિંગ ઉપયોગ માટેના હોય છે એમાં ટર્મિનેટર ઉમેરતા હોતા નથી ઇનિશિયેટર ખાલી ઉમેરી દઈએ પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ગઈ જેટલું મટીરિયલ છે એટલું સીધું પ્રોસેસ થઈ અને પ્રોડક્ટમાં કન્વર્ટ થઈ જાય વાત પૂરી બરાબર છે હવે આપણે એ પોલિમરાઇઝેશન પ્રક્રિયા જોઈએ માની લો કે ઇનિશિયેટર તરીકે કયા પદાર્થો ચાલે કદાચ તમને આઈડિયા નહીં જ હોય ઇનિશિયેટર તરીકે કયા પદાર્થો ચાલે છે પેરોક્સાઇડ ચાલે કેવા કાર્બનિક પેરોક્સાઇડ આપણે પ્રોસેસ જ જોઈએ CH2 ડબલ બોન્ડ CH2 એન અણુ આ પોલિથીન છે મેં તમને કીધું હતું ઈ લોક થઈ જાય પોલિથીન બોલી શકાય છે લખી શકાય છે ઇથીન હવે આ પ્રક્રિયામાં સ્ટેપ વન હા મેં તમને કીધું એમ ઇથીન લેવાનું છે ને ઇનિશિયેટર ઉમેરવાનું છે હવે આ જે ઇનિશિયેટર છે ને કાર્બનિક પેરોક્સાઇડ ચાલે જેમાં ઓની સાથે ઓ જોડાયેલું હોય ને પેર ઓફ ઓક્સિજન એને પેરોક્સાઇડ કહેવાય તો આવા કાર્બનિક પેરોક્સાઇડ ચાલે જેમ કે બેન્ઝોઇલ પેરોક્સાઇડ એસિટાઇલ પેરોક્સાઇડ તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ બેન્ઝોઇલ પેરોક્સાઇડ એસિટાઇલ પેરોક્સાઇડ તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ આવા પેરોક્સાઇડ ચાલે આપણે અત્યારે માની લો કે બેન્ઝોઇલ પેરોક્સાઇડ એડ કર્યો છે તો એની આખી પ્રોસેસ જોઈએ હવે આ જે ઉમેરેલો અણુ છે ને કઈ રીતે કામ કરે છે એને સમજીએ એ અણુ આ અણુ કરતાં વધુ સક્રિય હોય સક્રિયતા એની વધારે હોય દાખલા તરીકે એને ઊર્જા આપો સૂર્યપ્રકાશ આપો તો આ હજી પ્રક્રિયા અનુભવે ને એના કરતાં ક્યાંય ઝડપી જે ઇનિશિયેટર ઉમેરેલો છે ને પોતે પ્રક્રિયા અનુભવે ને સ્ટાર્ટ કરી દઈએ કેવી રીતે આ બેન્ઝોઇલ પેરોક્સાઇડ છે C6H5CO હવે પ્રક્રિયા મિશ્રણમાં આપણે શું ઉમેર્યું છે ઇથીન પ્લસ બેન્ઝોઇલ પેરોક્સાઇડ
ઇથિન પ્લસ પેરોક્સાઇડ છે, પણ પ્રક્રિયા એક જ અનુભવે છે એટલે મેં આ એક જ લખ્યો છે અત્યારે. અને જેવું સૂર્યપ્રકાશ મૂકો અથવા થોડું હીટિંગ મળે, મેઇનલી સૂર્યપ્રકાશમાં કરવામાં આવે છે પ્રેક્ટિકલી, ખાલી 5 જ મિનિટ આના ઉપર સૂર્યપ્રકાશ પડશે ને ત્યાં સુધીમાં તો આ છે ને મોલેક્યુલ અહીંથી ક્રેક થઈ જશે. હોમોલાઇટિક ફિશન, સમભાગી વિભાજન, આ વચ્ચેનો બંધ તૂટે, એક બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય, બંને ઓક્સિજન એક એક ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે, એને સમભાગી વિભાજન કહેવાય. તો આમાંથી શું બની જશે? C6H5COO, મુક્તમૂલક બેન્ઝોઇલ પેરોક્સાઇડ, એનું મુક્તમૂલક બની ગયું. આને મુક્તમૂલક કહી છે આપણે, ખબર છે ને, તો 11th માં વ્યવસ્થિત આવી ગયું છે, કોઈ પ્રોબ્લેમ નથી. આ મુક્તમૂલક છે ને એ પણ પાછું વધુ સક્રિય હોય સૂર્યપ્રકાશની હાજરીમાં, એ પોતે CO2ના અણુને મુક્ત કરી દે કાર્બન ડાયોક્સાઇડને, એટલે આપણને મળશે C6H5 મુક્તમૂલક 2 અને 2 CO2ના અણુ ઉડી જશે. તો ઉડી જાય છે એટલે જ અપર એરો દર્શાવ્યો છે. જ્યારે પણ ગેસ નીકળી જતો હોય કે વાયુ રૂપે કોઈ ઘટક નીકળતો હોય, તમે અપર એરો દર્શાવો. અવક્ષેપણ બની નીચે બેસતા હોય તો ડાઉન એરો દેખાડવાનો હોય. તો જસ્ટ ઇન્ડિકેશન છે કે આ જનરલી ખ્યાલ આવે. હવે આ C6H5 છે ને જે મુક્તમૂલક બન્યો ને, ઇથિન સાથે પ્રક્રિયા આપશે. CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ C6H5 આ મુક્તમૂલક. હવે આ મુક્તમૂલક છે નહીં, આના 1 ઇલેક્ટ્રોન લઈને એ કાર્બન હારે જોડાઈ જશે, એટલે બીજા કાર્બન પાસે 1 ઇલેક્ટ્રોન રહી જવાનો. ઇન શોર્ટ આપણે આવી રીતે કહી શકીએ, જો C6H5 આ CH2 હતો, બીજા બંધના 2 ઇલેક્ટ્રોન હોય, એમાંના 1 ઇલેક્ટ્રોન આની પાસે રહી ગયો અને 1 ઇલેક્ટ્રોન આનો ને એક આનો, એને અહીંયા બંધ બનાવી દીધો. બસ આ પ્રારંભિક તબક્કો થયો, ઇથિનમાંથી પોલિથિન બનવાનો આ પ્રારંભિક તબક્કો શરૂ થઈ ગયો. આની અંદર તમે બહારથી સીધા મુક્તમૂલક કંઈ પણ એડ કરો ને, ક્લોરિન કે એવા મુક્તમૂલક સિંગલ, તો તરત જ આ સ્ટોપ થઈ જાય પ્રોસેસ, પછી રીસ્ટાર્ટ ન થાય. પછી પેરોક્સાઇડ નાખો તો સ્ટાર્ટ ન થાય. મેં એ જ કીધું કે યોક્સિલ પોલિમરાઇઝેશનમાં રીસ્ટાર્ટ નથી આવતું. પ્રક્રિયા એકવાર ચાલુ થઈ ગઈ, સ્ટોપ કરો છો તો ફરીથી સ્ટાર્ટ થશે નહીં, એટલે આમાં રીસ્ટાર્ટ નથી થતી હોતી. પણ આ રીતે જોઈ શકાશે. ઓકે, Step 2, C6H5 CH2 CH2, એ અન્ય ઇથિનના અણુ સાથે પ્રક્રિયા કરશે. જો મેં અહીંયા હવે એ અણુ લખ્યા છે, આમાં 1 ઓછો થઈ ગયો એટલે N-1 લખીએ કે એવું નથી હોતું. એનો મતલબ ઘણા બધા, બસ આપણે અહીંયા પેલી ગાણિતિક સંખ્યા પકડીને ચાલવાનું જરૂર નથી કેમિસ્ટ્રીમાં. આને જનરલી કે N એટલે ઘણા બધા મલ્ટિપલ છે, ધેટ્સ ઓલ. તો અહીંયા ઘણા બધા અણુઓ સાથે હવે આનું જોડાણ થતું જશે. આ પાછો આનો બંધ એક તૂટે, આના 1 ઇલેક્ટ્રોન સાથે આ 1 બંધ બનાવીને બીજો ઇલેક્ટ્રોન આની પાસે રહી જાય. બસ સેમ પ્રોસિજર અગેન રિપીટ થશે. C6H5 CH2 CH2 મુક્તમૂલક. કદાચ જો આમ લોંગ લખવું હોય તો CH2 CH2 મુક્તમૂલક. આયન વખત રિપીટ. બસ ઘણા બધા અણુઓ જોડાઈ ગયા. આ તબક્કા દરમિયાન લગભગ અણુઓ જોડાઈ જાય, હવે કોઈ અણુ બચે નહીં. આ પ્રપોગેશનનો તબક્કો કહેવાય. જો આ પહેલો સ્ટેપ છે, ઇનિશિએશન છે સ્ટાર્ટિંગ, પછી પ્રપોગેશન છે ઝડપ વયથી, હવે ટર્મિનેશન આવશે, પ્રક્રિયા પૂરી થશે. બહારથી તમે કોઈ આવા મુક્તમૂલક એડ કરી દો તો અહીંયા જોઈન્ટ થાય, પ્રક્રિયા સ્ટોપ થઈ જાય. બહારથી ન જોડો તો પણ સ્ટોપ થઈ જશે, તો કેવી રીતે થવાની છે એ જોઈ લઈ. કારણ કે મોટાભાગે આવામાં ટર્મિનેટર તરીકે બહારથી ખોટા કેમિકલ એડ કરવાની જરૂર નથી, ખર્ચ કરવાની, આ ઓટોમેટિક બંધ થઈ જશે. જો C6H5 CH2, આયન પ્લસ
આ મુક્ત મૂલક છે, એના જેવો ને જેવો બીજો મુક્ત મૂલક, એ બંને જોઈન્ટ થઈ જશે. આનો એક ઇલેક્ટ્રોન આનો એક ઇલેક્ટ્રોન બંધ બનાવી નાખશે તો આમાંથી આપણને શું મળવાનું છે? C6H5. CH2 CH2 એન ટાઈમ થઈ ગયો. આ છે પોલિથીન. આ યોગશીલ પોલિમરાઇઝેશનની પ્રક્રિયા. આ પ્રક્રિયાને હવે આપ્યા પછી હું તમને આનો પ્રકાર કહું. આને મુક્ત મૂલક યોગશીલ પ્રક્રિયા કહેવાય. મુક્ત મૂલક, અહીંયા તમે જોઈ શકો છો કે મુક્ત મૂલક બહેનો અને પ્રક્રિયા થઈ. પ્રક્રિયામાં મુક્ત મૂલક થાય જ એવું જરૂરી નથી હોતું. ધનાયન બનીને પણ પ્રક્રિયાને આગળ વધારી શકા હોત. કેટાયનિક યોગશીલ પોલિમરાઇઝેશન કહેવાય. ઋણાયન બનાવીને પોલિમરાઇઝેશન કરી શકા હોત. તો અહીંયા ઇનિશિયલી જે આપણને પેરોક્સાઇડ પેરોક્સાઇડમાંથી આ મળ્યું ને મુક્ત મૂલક, તો મુક્ત મૂલકના બદલે ધનાયનો બને ને એવું કેમિકલ એડ કરવાની જરૂર હતી. જેમ કે એલ્યુમિનિયમ ક્લોરાઇડ એડ કરો એટલે Al+3 છૂટું પડે. પછી એ પ્રક્રિયાને આગળ વધારે તો એ પ્રક્રિયા કેટાયનિક યોગશીલ પોલિમરાઇઝેશન કહેવાય. ઋણાયન આપતા કેમિકલ્સ એડ કર્યા હોય HOCl એવા કોઈ તો એનાયનિક યોગશીલ પોલિમરાઇઝેશન કહેવાય. પણ આપણે એ બધા સ્ટડી કરવા નથી. યોગશીલ પોલિમરાઇઝેશનના જે ત્રણ પ્રકારો છે, એનાયનિક યોગશીલ, કેટાયનિક યોગશીલ અને મુક્તમૂલક યોગશીલ, એમાંથી પદ્ધતિ માત્ર એક જ જોવાની છે, આ મુક્તમૂલક. પણ એનો અર્થ એવો નથી કે બીજી રીતે ન થાય. બસ એટલા માટે તમને કીધું કે તમે કદાચ ઇન ફ્યુચર એવી રીતે કહો કે ના યોગશીલ હોય તો એમાં એક જ પદ્ધતિ છે એવું જરૂરી નથી હોતું. સી, કેમિસ્ટ્રી બહુ વાઇડ સબ્જેક્ટ છે, ઘણો બધો વાઇડ. મેં કદાચ તમને અગાઉ કીધું હશે કે કેમિસ્ટ્રીનું બધું જ નોલેજ, તમામ નોલેજ દુનિયાભરનું બુકોમાં લખવામાં આવ્યું. બહુ નાના અક્ષર, લેન્સ લઈને જોવું પડે એટલા નાના અક્ષરોમાં, અને એના વોલ્યુમ બનાવ્યા આટલા આટલા જાડા બુક્સ, અક્ષર એટલા નાના, પેજ આટલા મોટા, અને છતાંય એવા વોલ્યુમ 60થી વધુ બન્યા. એ વોલ્યુમના થોડાક 25-30 પેજ લો ને એટલે આપણી આખી બુક બની જાય 12માં 25 પેજમાં. આપણે જે 400-500 પેજ ગણી છે ને એ 25 પેજ જ છે. એવા હજારો પેજ થયા. એટલે મારે શું કહેવું છે કે બહુ વાઇડ સબ્જેક્ટ છે, એમાંથી આપણે જોઈતી વસ્તુ ઉઠાવી એ એક જાતની આર્ટ થશે. કારણ કે 12th નીટ જીને અનુલય લક્ષીને કેટલું જરૂરી છે ને એ મુજબ ઉઠાવવું પડે. એટલે હું તમને જ્યારે આ બુક આ ભણાવી રહ્યો હોય બુક રિલેટેડ, ત્યારે જી નીટને લગતી બાબતો હોય તો એ એમાં સાથે ઇન્કલુડેડ હશે. જો બુકમાં ન મળે તો તમે અહીંયા આના ઉપરથી નોટ કરી લેવાની. કદાચ અમુક બાબતો બુકમાં લેપ્સ હોઈ શકે છે, પણ જી નીટને લગતી હોય એટલે સાથે આપવા જેવી હોય, સેમ પ્રકારની ઇન્ફોર્મેશન હોય તો સાથે આપી દીધી હોય. ઓકે, હવે આપણે કન્ટિન્યુ કરીએ કે આઇથિનમાંથી પોલિથીન બન્યું. તો પોલિથીન કેટલા પ્રકારના હોય? બે પ્રકાર, મેં તમને પહેલાં કીધું, લો ડેન્સિટી અને હાઈ ડેન્સિટી. ડેન્સિટી એટલે ઘનતા, નીચી ઘનતાવાળા નરમ હોય, આ લો ડેન્સિટી છે. આ જે કેબલ વાયર, ફ્લેક્સિબલ વાયરમાં અંદર વાયર ને એના ઉપર જે કવર છે ને એ લો ડેન્સિટી પોલિથિલિન છે, LDPE કહેવાય. ઘણીવાર શોર્ટમાં LDPE બોલવાને બદલે LDPE બોલતા હોય છે, લો ડેન્સિટી પોલિમર. તો હવે આપણે જરા યોગશીલ પોલિમરના ઉદાહરણો વગેરે જોઈએ. પહેલા જોઈશું LDPE, લો ડેન્સિટી પોલિમર અથવા
લો ડેન્સિટી પોલી ઇથિલિન આઈથિન છે, આનું પોલિમરાઇઝેશન થાય. જો પોલિમરનું રાસાયણિક બંધારણ કે સૂત્ર લખવામાં કોઈ ફરક રહેશે નહીં. પોલિથીન 1000 થી 2000 વાતાવરણ, દબાણ. હા, આમાં છે ને, જેમ ઘનતા ઓછી જતી હોય ને તો દબાણ અને તાપમાન ઊંચું રાખવાનું છે. 350 થી 570 કેલ્વિન જેવું તાપમાન રાખીશું આપણે. કેટલું કહું છું? 350 થી 570 કેલ્વિન. આટલું તાપમાન. હમણાં હાઈ ડેન્સિટી બનાવીશું એમાં દબાણ ને તાપમાન ઘણું નીચું રાખીશું. સામાન્ય રીતે પેરોક્સાઇડ ઉદીપક, હમણાં જ આપણે જોયું હતું ને બેન્ઝોઇલ પેરોક્સાઇડ, ત્યાં એસિટાઇલ પેરોક્સાઇડ એ ચાલે, તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ ચાલે, અરે કોઈ પણ અન્ય પેરોક્સાઇડ પણ ચાલી શકે છે. તો પેરોક્સાઇડ છે એ એઝ એ ઉદીપક વપરાય છે. લો ડેન્સિટી પોલી ઇથિલિન બને છે, એને LDP કહેવાય. લો ડેન્સિટી પોલી ઇથિલિન આનો ઉપયોગ, મેં કીધું એમ નરમ હોય છે, તો આનો ઉપયોગ જો આવા કેબલો બનાવવામાં, ઉપરનું કોટિંગ કરવામાં, સ્ક્વીઝ બોટલનું એક્ઝેક્ટ ઉદાહરણ જોઈ. સ્ક્વીઝ એટલે શું છે? દબાવી શકાય એ રીતની વણાકદાર બોટલો હોય, દબાવી શકાય. આપણી લેબ છે, આપણને વસ્તુઓ મળતી રહેશે. આ સ્ક્વીઝ બોટલ કહી શકવાની. સ્ક્વીઝ એટલે વણાકદાર થાય, અને બીજું એને આમ દબાવી શકાય. આમ દબાવો એટલે પાણી બહાર આવે, છોડી દો એટલે પાછું એનું પોતાની પોઝિશન ધરાવે. તો આવી સ્ક્વીઝ બોટલ, એક્ઝેક્ટ ગુજરાતી મિનિંગ તો ભલે ને સ્ક્વીઝ એટલે વણાકદાર થતો હોય, પણ આને આને સ્ક્વીઝ કહેવાય. આપણે કેમિસ્ટ્રીની સ્ટાઇલમાં આપણે એને સ્ક્વીઝ બોટલ કહીશું, કે જેને દબાવવાથી ફ્લેક્સિબલ, લો ને સિમ્પલ ભાષામાં સ્ક્વીઝ બોટલ. તો આવી સ્ક્વીઝ બોટલો LDP, આ LDPની બનાવટ છે. LDP મેં તમને કીધું એમ સ્ક્વીઝ બોટલ, રમકડા. હવે રમકડા LDPE નહીં આવે, HDPE નહીં આવે, પોલિસ્ટાયરીન નહીં આવે છે, જેવી કંપની. LDPE એટલે સૌથી સસ્તું પોલિમર છે, સૌથી 80-100 રૂપિયા કિલો, સૌથી સસ્તું. એટલે જે સૌથી સસ્તા રમકડા હોય ને મેળામાં, ત્યાં નીચે પાથરીને 20-20 રૂપિયાનું, 10-10 રૂપિયાનું, એવા સસ્તા, એ LDPE હોય છે. ત્યાર પછી ફ્લેક્સિબલ પાઇપ, એટલે આવી આ LDPE છે. એ સિવાય પાણીની પાઇપ હોય છે, ઓલી એકદમ નરમ, ખબર હોય તો સોફ્ટ પાઇપ, ટ્રક ચાલી જાય તો કંઈ ન થાય, દબાઈ જાય પણ પાછી મૂળ પોઝિશન લઈ લે, ચીરાઈ ન જાય, એ ફ્લેક્સિબલ પાઇપ, એ લો ડેન્સિટી પોલિથિલિન હોય છે. પછી બીજું સેમ મેથડથી જોઈએ, સેમ મટીરિયલ HDPE, હાઈ ડેન્સિટી પોલિથિલિન, અને HDPE પણ કહેવાય. આની 0.86 થી 0.9 જેવી ઘનતા હોય, તો આની 0.91 થી 0.96 સુધીની ઘનતા હોય. એન CH2 ડબલ બંધ CH2 ઇથિન, આનું મેં તમને પહેલાં કીધું હતું ડેન્સિટી ઓછી રાખવી હોય તો તાપમાન દબાણ કેવું જોશે? વધારે. હવે અહીંયા ડેન્સિટી વધુ રાખવી છે તો તાપમાન દબાણ ઓછું. ખાલી
થી સાત જ વાતાવરણ દબાણ, ત્યાં જો આપણે કેટલું તાપમાન દબાણ આપ્યું હતું, વાતાવરણ તાપ કેટલું હતું દબાણ, 1000 થી 2000, 6 થી 7, 333 થી 343 કેલ્વિન તાપમાન. એમાં 2-5 ડિગ્રી પ્લસ માઇનસ હોય તો ફરક નથી પડતો, પણ પ્રોપર લખાય તો 7. અહીંયા બનશે પોલીથીન, CH2 એન્ટર. રાસાયણિક સૂત્રમાં કોઈ ફરક નથી, આને પણ પોલિથીન જ કહેવાય, પણ આ HDPE છે. અહીંયા ઉદ્દીપક જે વપરાય છે, તમને કદાચ એ બાબતે જરા જાણકારી આપો. વિશ્વના તમામ સાયન્ટિસ્ટો અહીંયા સુધી આટલા પોલિમર બનાવ્યા ત્યાં સુધી એવું જ માનતા હતા કે પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં કોઈ ઉદ્દીપક હોઈ શકે નહીં. પણ એ માન્યતાને બ્રેક કરી કર્લ જીગલર અને જી નાટા, આ લોકો આના માટેનો ઉદ્દીપક શોધી આવ્યા, હાઈ ડેન્સિટી પોલિઇથિલિન માટે. એ ઉદ્દીપક છે CH3 thrice AL, અથવા ટૂંકમાં ટ્રાય મિથાઇલ એલ્યુમિનિયમ અથવા ટ્રાઇથાઇલ એલ્યુમિનિયમ પ્લસ TiCl3 ટિટાનિયમ ક્લોરાઇડ અથવા TiCl4. એક આ બેમાંથી એક લેવાનું છે ને, આ બેમાંથી એક, એ જે મિશ્રણ બને એને જીગલર નાટા, ઉદ્દીપક કહેવાય. જિંગાલાલા નહીં, બરાબર? ઘણી વાર જિંગાલાલા ઉદ્દીપક કહી દેતા હોય છે મસ્તીમાં. સો કે જીગલર નાટા આ ઉદ્દીપક શોધવા બદલ 1963માં અમને નોબેલ પ્રાઇઝ મળેલું આના માટે. પોલિમરની દુનિયામાં અમને બહુ એક મોટી વસ્તુ સાબિત કરી કહેવાય કે જ્યારે દુનિયાના તમામ સાયન્ટિસ્ટો એક તરફ એમ કહે છે કે આનો પોલિમર ના હોય, એ પોલિમર શોધી આપ્યો, એ ઉદ્દીપક ના હોય એ ઉદ્દીપક શોધી આપ્યો પોલિમર માટે, બહુ મોટી વાત છે. અને એટલા માટે જ કહું છું ને કે દાખલા તરીકે નોબેલ પ્રાઇઝ કોને મળે? હવે આ એક આમને શોધ્યો, એક જ શોધ્યો છે. અને પછી પોલિમરમાં કોઈ સાયન્ટિસ્ટે 3 ઉદ્દીપક શોધ્યા હોય ને તો એને નોબેલ પ્રાઇઝ ન હોય. નોબેલ પ્રાઇઝ હંમેશા ને હંમેશા નવી વસ્તુ સ્ટાર્ટ કરે એમને મળે. પછી એ નવી વસ્તુ, દાખલા તરીકે અત્યારે બધા કોરોના થઈ રહ્યું છે, બધા લોકો એવું માને છે કોરોનાની રસી હોય, દવા હોય, કોરોના દાખલ થઈ જાય તો મારો મુશ્કેલ બને છે. ત્યાં કોઈક નવી ટેકનિક એપ્લાય કરી આવે, કોઈ નવી ટેકનિક શોધી કાઢે, કોઈ એવું ફૂડ શોધી કાઢે કે ભાઈ આ ફૂડ લેવાથી વાયરસ શરીરમાં દાખલ થતો નથી, ધેટ્સ ઓલ, એને નોબેલ પ્રાઇઝ મળી શકે, ચાન્સ છે પૂરેપૂરા. એ જ મહત્વનું છે કે સામાન્ય બિલીફ, સામાન્ય માન્યતાઓથી બહાર આવી અને કોઈ નવી બાબતોને સિદ્ધ કરવી, ત્યારે નોબેલ પ્રાઇઝ એનું જ હોય. જે બાબતો રનિંગ છે એમાં નોબેલ પ્રાઇઝ ન મળી શકે, આમને આમાં મળે. આ હાઈ ડેન્સિટી પોલિથિલિનનો ઉપયોગ, મેં તમને કીધું ખરું કે આ મજબૂત બોટલો હાઈ ડેન્સિટી પોલિથિલિન છે, આ પડશે તો તૂટી જવાની નથી. પાણીની, પીવાના પાણીની બોટલો એ HDPE આવે છે સ્ટ્રોંગ, પડે તો તૂટે નહીં એટલા માટે જ. અને હાઈ ડેન્સિટી પોલિથિલિનનો ઉપયોગ ખૂબ મજબૂત બાલ્ટી, કચરા પેટી, પાઇપ, મજબૂત પાઇપ, પ્લાસ્ટિકની સુપડી કે એવું, એવી નાની મોટી ઘણી બધી આઇટમો એની બનતી હોય છે. આ બોટલ મેં તમને બતાવી એ રીતની મટીરિયલ. આ હવે આની તો પછી દવાની બોટલો એ બને, આ ખેતીવાડીની જે એગ્રો દવાઓ છે એ આવી બોટલોમાં મળે જ છે, તો એવી બધી વસ્તુઓ આમાંથી બનાવી શકાય. હા, ઓઇલના ડબલા હોય છે ને 5 લિટર 10 લિટર, એ આ હાઈ ડેન્સિટી પોલિથિલિન, તોડો તો એ મજબૂત લાગે અને એને આખું ભરીને ફેંકી દો તો એ તૂટી ન જાય, ધેટ્સ ઓલ. કે આ મટીરિયલ બહુ મજબૂત છે. આ બંને મટીરિયલમાં ફરક એ જ છે,
આ સસ્તું પડે છે પણ સામે મજબૂતાઈ ઓછી છે, આ મોંઘું પડે છે મજબૂતાઈ છે. બીજું, બનાવટની પદ્ધતિના આધારે આપણે એમ કહી શકાય કે આમાં ઓછા અણુભારવાળા અણુઓની સંખ્યા ઓછી હોય, ચેઇન છે ને એની લંબાઈ આમાં થોડીક પ્રમાણમાં વધુ હોય ને આમાં લંબાઈ ઓછી. આ ચેઇનની લંબાઈ ઓછી ને એટલે લો ડેન્સિટી કહેવાય, વધુ લંબાઈવાળાની ડેન્સિટી થોડી વધારે રહેવાની છે, એ હાઈ ડેન્સિટી પોલિમર છે. હા, આ બંનેમાં એક ખાસિયત છે, એ ખાસિયત છે એની ફ્લેક્સિબિલિટી. આ પોલિથિલિન છે ને એ થોડું ફ્લેક્સિબલ છે, લો ડેન્સિટી છે ને એના આપણે કેરી બેગ જબલા, હવે જબલાને તમે જોઈજો સેજ સ્ટ્રેસ થશે પણ બહુ સ્ટ્રેસ કરવા જાઓ ને તો તૂટી જાય, આંગળા ભરાવો ને તો અંદર આંગળા ઉઠી આવે, પછી ઓરિજિનલ પોઝિશન ધરાવી શકે નહીં. પણ થોડું ખેંચાય, થોડું વધારે વેઇટ અંદર આવી જાય તો નો પ્રોબ્લેમ, તો ચાલી શકે છે, બરાબર. એની ખાસિયત છે બાંધવાની પેકિંગ માટેની દોરી, એ લો ડેન્સિટી પોલિથિલિન છે. ઓકે, તો આ થયું લો ડેન્સિટી અને હાઈ ડેન્સિટી પોલિથિલિન, એક પ્રકારના યોગશીલ પોલિમર. હજુ આગળ યોગશીલ લઈએ ટેફલોન અને પાન, એટલે આપણે શું યોગશીલ પોલિમર પૂરા થઈ છે, આજે એને કમ્પ્લીટ કરીશું. તો આના પછી આવશે ટેફલોન. આનું રાસાયણિક નામ છે પોલી ટેટ્રાફ્લોરો ઇથિન, પોલી ટેટ્રાફ્લોરો ઇથિન. આ બને છે કઈ રીતે ટેફલોન, એફ એફ ટેટ્રાફ્લોરો ઇથિન કહેવાય, આના એન અણુ. આનું ઊંચું દબાણ, યોગશીલ પોલિમરાઇઝેશન, CF2 એન ટેફલોન છે. દબાણ એને થોડું વધારે જોઈએ બનતી વખતે, બાકી કંઈ નથી. આ ટેફલોન છે ને એ બહુ મજબૂત પોલિમર છે, રૂટિનમાં જોવા નહીં મળે, આપણી રૂટિન કોઈ વસ્તુઓમાં ઓછું હોય છે, પણ આના બહુ ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગો બહુ સારા છે. ટેફલોન તમે બધાએ જોયું હશે, આંટા ટેપ આવે આપણે કહી બોલી છીએ લોકલ લેંગ્વેજમાં આંટા ટેપ, પણ વાસ્તવમાં એ આંટા ટેપ એટલે શું છે, એક વ્હાઇટ કલરની ટેપ છે, કોઈ પણ ગેસ લાઇન હોય કે પાણીની લાઇન હોય, પાણીનો નળ ફિટ કરવો હોય, સફેદ ટેપ મારે. આ ટેપ એવી છે જેના ઉપર ગમ ના હોય, બાકીની તમે કોઈ પણ ટેપ લો ને ગમવાળી હોય ચોટે, જ્યારે આમાં ગમ ના હોય એ ખાલી વીંટી દેવાની છે પાતળી અને ચડાવી દો નળ એટલે લીકેજ નહીં થાય, બસ એ ટેફલોન ટેપ છે. આપણા ઘરે જે કુકવેર છે એમાં અંદર ટેફલોનનું પડ લગાવી દઈએ ને એટલે એની અંદર ઢોસો કે રોટલી ચોટે નહીં, ઢોસો કે રોટલી જે બનાવે ને તે ચોટે નહીં, મેઇન વસ્તુ છે. કારણ કે નહીંતર શીખાઉ કારીગર હોય ને બધું ચોટી જાય, ખાવા જેવું ન રહે, ઉખેડીને ખાવું પડે. એટલે ખેર, તો એ અંદરની સાઈડ ટેફલોનનું પડ આવે છે એટલે એ ચોટે નહીં, કારણ કે ટેફલોનને બહુ ઊંચા તાપમાન સુધી ગરમ થાય ને તો પણ એ નરમ થતું નથી, મજબૂતાઈ એની ચાલુ રહે છે ગરમ કરવા છતાંય. આનો ઉપયોગ ગાસ્કેટમાં થાય, ગાસ્કેટ એટલે ગેસ લીકેજ થતો અટકાવે એને ગાસ્કેટ કહેવાય. કારમાં એમાં એન્જિનના બે પડ હોય એને ભેગા કરે, એની વચ્ચે પેકિંગ તરીકે આ મટીરિયલ ચાલે છે ટેફલોન, પછી પડને ભેગા કરીને બોલ્ટ મારી દે, લીકેજ ના થાય. કારણ કે એન્જિન તો ગરમ થવાનું, ત્યાં પહેલાં રબર આવતું હતું એટલે ગાડી ગરમ બહુ થઈ જાય તો ઠંડી પાડવી પડે ઊભી રાખવાની,
જ્યારે અત્યારની જે કાર્સ છે લેટેસ્ટ એ બધી 1000 કિલોમીટર ચલાવો તો ઊભી રાખવાની કોઈ જરૂર નથી, વર્ક્સ કન્ટિન્યુ ચાલે. ટેફલોનના કારણે એના જે એન્જિનના બે પડ છે એને પેક કરે છે ટેફલોનથી. તો એને ગાસ્કેટ શું કામ કહે છે? તો કે અંદર જે સળગશે ફ્યુલ એનો ગેસ બનશે, એ ગેસને લીકેજ થતો રોકતું હોય એને ગાસ્કેટ કહેવાય. તો એ ગાસ્કેટમાં વપરાય છે. તમને ખબર હોય તો જીબીવાળાવાળા ડીયા પડી જાય, ટીસીએ બે આવી રીતના વાયર હોય આમ બે, એના એક વાયર બાંધે, એવા ત્રણ હોય ટોટલ ત્રણ લાઈન. તો એ જે ટીસીએ ડીયા કહેવાય એને, એ તૂટી જાય ને ત્યારે તમને ખબર હોય તો એટલી સ્ટીક આવે એકમાં બીજી એરિયલની જેમ લાંબી કરે અને બાંધી દે. એ જે પ્લાસ્ટિકની સ્ટીક છે ને એ ટેફલોન છે. એકચ્યુઅલી જીબીમાં જે લોકો કામ કરે છે ચાલુ લાઈન ઉપર એમને આવા ટેફલોનના મોજા પહેરવા જોઈએ. ટેફલોન છે ને એ વિદ્યુતીય રીતે એકદમ અવાહક છે, ઘસારા પ્રતિકારક છે. તમને ખબર પહેલાં નળ આવતા ને એને એકદમ ટાઇટ બનાવે, ફૂલ ટાઇટ હોય ચાલુ કરવામાં, એ લીકેજ ન થાય, ટાઇટ જોઈને ખરીદતા. પણ છેલ્લા કેટલાક વર્ષોમાં અંદર ટેફલોન આવી ગયું, નળની અંદર જે વાલ છે ને એના ઉપર ટેફલોનનું કોટિંગ હોય, હવે એ ફ્લેક્સિબલ હોય, એકદમ ઇઝીલી ઓન ઓફ થાય અને છતાંય પાણી લીકેજ થાય નહીં. તો એ અંદર વાલની અંદર આવી ગયો, આટા માટે ઉપર વપરાય છે. પછી આપણા ઘરે નોન સ્ટીક કૂકવેર બનાવવામાં ટેફલોન વપરાય છે. ત્યાર પછી મેં તમને કીધું ગાસ્કેટ તરીકે વપરાય છે. ટેફલોનના અનેક ઉપયોગો છે. ઇન્ડસ્ટ્રીયલી તો ખૂબ ઉપયોગી પોલિમર છે ટેફલોન, પણ આપણે અત્યારે આટલું ઇનફ થઈ પડશે. ત્યાર પછી લઈશું પાન, પોલી એક્રિલો નાઇટ્રાઇ. પાણું એક્રિલો નાઇટ્રાઇલ, સાયનોઇથિન પણ કહેવાય એક્રિલો નાઇટ્રાઇલ. આ છે પોલી એક્રિલો નાઇટ્રાઇલ. આ બનાવવા માટે પેરોક્સાઇડ ચાલશે. અહીંયા પેરોક્સાઇડ ચાલે, પેરોક્સાઇડ અથવા સલ્ફેટ ઉદીપક તરીકે ટેફલોનમાં અહીંયા પેરોક્સાઇડ ચાલશે. તો આ પાન છે પોલી એક્રિલો નાઇટ્રાઇલ. આ પણ ઔદ્યોગિક રીતે મહત્વનો પોલિમર છે. જોયો હશે આપણે બધાએ પાન સરકારી એસટી બસની બારીના પેસેન્જર વિન્ડોના કાચ, એ બધા પાન છે. તમે પેડ જે વાપરો ને, પારદર્શક પેડ એક્ઝામમાં જે એલાઉડ છે, એ પાન છે પોલી એક્રિલો નાઇટ્રાઇલ. હા, આને તમે બનાવવાની પદ્ધતિ જેમ આપણે લો ડેન્સિટી ને હાઈ ડેન્સિટી પોલિઇથિલિન જોયું હતું, એ રીતે આને પણ બનાવવાની પદ્ધતિના આધારે તમે રેસાદાર બનાવી શકો. પાનના રેસા, આપણે જે રિલાયન્સનું વોશેબલ રૂ આવે છે અત્યારે ઘણી બધી કંપનીના મળે છે, તો આ જે વોશેબલ રૂ છે ને એ પાન છે પોલી એક્રિલો નાઇટ્રાઇલ. બસ જેમ વોશેબલ રૂ પાન છે એ જ રીતે આ પેડ આપણા એ પણ પાન છે. તો પાન છે એનો તમે રેસાઈ બનાવી શકો છો શોર્ટ, એના લોંગ રેસા ન બને એટલે કાપડ બનાવવું જરા મુશ્કેલ છે. નાયલોનનું જેમ કાપડ બને છે એમ પાનનું કાપડ નહીં બની શકે, પણ પાનના રેસાઓ ડાયરેક્ટ ગાદલામાં ગાદા તકિયા બનાવવામાં ચાલે. તો એ છે પોલી એક્રિલો નાઇટ્રાઇલ. આનો ફાયદો એ છે આના ગાદલાનો કે એને ફૂગ વગેરે કંઈ લાગે નહીં. આ તો પોલિમર મટીરિયલ છે. પોલિમરને આપણી પૃથ્વી નામના ગ્રહ ઉપરનો કોઈ સજીવ એવો નથી કે જે આ પોલિમર ખાઈ જતો હોય, નહીંતર તો આપણે ડિસ્ટ્રોયની સમસ્યા ઓછી નડે. પ્રદૂષણમાં પોલિમર જ સૌથી વધુ નડે છે, એનો ઉકેલ આપણે ચેપ્ટર પૂરું કરતાં પહેલાં જોઈ લઈશું. પણ એ પ્રદૂષણ કરી શકે છે, પણ સામે વાપરવામાં થોડી ફ્લેક્સિબિલિટી આપે ને. નોર્મલી કોટનના ગાદલામાં શું થાય, દર વર્ષે તપાવવા પડે, ભૂલી જાવ, સેજ ભેજ રહી જાય, જો મૂકી દીધું કબાટમાં ખોલો ત્યારે વાસ આવે, અંદર મોથ નામની જીવાત થાય એની જ વાસ આવે, મોથ. આ મોથની વાસ આમાં ના આવે, આને કોઈ ફૂગ બેક્ટેરિયા કંઈ ખાય નહીં. ઊનની જગ્યાએ ચાલે, ઊનના રેસા ટૂંકા જ હોય બસ. તો એવી રીતે ચાલે છે, ઊનની જગ્યાએ આનો ઉપયોગ કરી શકાય છે, ગાદલા તકિયામાં કરી શકાય છે, એવા આના ઉપયોગ છે. આ છે પાન પોલી એક્રિલો નાઇટ્રાઇલ.
तो આપણે આજે એડિશન યોગશીલ પોલિમર પૂરા કર્યા, લો ડેન્સિટી પોલિમર, હાઈ ડેન્સિટી પોલિમર એટલે કે પોલિથિલિન જોયા, ત્યાર પછી ટેફલોન, ટેફલોન પછી વાત કરીએ તો પાન, આ બધાની બનાવટની પદ્ધતિ, ઔદ્યોગિક રીતે ઉપયોગિતા જોઈ, બરાબર. હવે સંગઠન પોલિમરાઇઝેશન આવશે, કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન, એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ ઓલ.